અને સ્વામિનારાયણ ભગવાનના સમયાઓ આ જીવન પરિવર્તનની પાઠશાળાઓ હતી. માત્ર નાચ ગાન આનંદ કે લૌકિક આનંદની વાત નહીં, પણ એમાં જીવન સુધારણાની વાતો થતી, સદાચારની વાતો થતી, એવા પવિત્ર જીવન જીવનારા ભક્તો સંતોના દર્શન થાય. આ ગાદીવાળો મેળો દેખાય છે ઉપર, એ વડતાલમાં સમયો હતો ને એ વખતે વંથલીના કલ્યાણભાઈ એના દીકરા ડાયાભાઈ આવેલા અને સંતોની સાથે જ રહેતા ભગત એકાંતિક. કલ્યાણભાઈ પછી એ વંથલી મંદિરના કોઠારી તરીકે સેવા કરતા અને બહુ દાસ ભાવે સેવા કરતા. સાધુ માટે નવું પાગરણ બનાવવું હતું એટલે પૂછ્યું કે ભગત આ ગોદડાનું માપ કેટલુંક રાખવું? ત્યારે ડાયાભાઈ બોલેલા કે જિંદગીમાં લાંબા પગ કરીને હોતા હોય એને પૂછો, મને તો ખબર નથી. બેઠા બેઠા નિંદર કરી લેતા, મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા, યોગ નિદ્રા લઈ લેતા, અખંડ ભજન કરનારા, આખા દિવસમાં આ પાટોત્સવનો સમયો હાલતો અને આખા દિવસનો ઉત્સવ સમય, અને રાત્રે એ ગાદીવાળા મેળા ઉપર થાંભલીને ઓઠિંગણ દઈ સાધુ જેવું જીવન અને ભગત માળા કરે, અને રાત્રે કોઈ સંત જાગ્યા 12 વાગે, પ્રોસ્ટેટની તકલીફ હશે, પેશાબ પાણી કરવા જાગ્યા, જોયું તો ભગત માળા કરતા હતા. 1-1.5 કલાક પછી પાછા જાગ્યા 1-1.5 વાગે, ભગત સુઈ જાઓ, તો કે સ્વામી માળા કરું છું. 4 વાગે ચોઘડિયા વાગ્યા એટલે સંત જાગ્યા અને જોવે તો જે સ્થિતિમાં રાત્રે બેઠા હતા એની એ જ સ્થિતિમાં બેઠા બેઠા માળા, અખંડ માળા ચાલે. એટલે સંતો જેની સાથે આવ્યા હતા એને પૂછ્યું બાલ મુકુંદ સ્વામીને કે આ કોણ ભગત કોને લઈ આવ્યા છો? અને ત્યારે બાલ મુકુંદાસજી સ્વામી કે એ તો એ વંથલીના મુક્તરાજ કલ્યાણ બાપા એના દીકરા છે. ત્યારે એ રઘુવીર ચરણ સ્વામી બોલ્યા કે એના જોડામાં એ અમારો, એના ખાડામાં અમારો પગ નો આવે. કેમ? તો કે આ મણી જેવો ભગત છે. રાતે 2 વાર ઉઠ્યો, સવારે જોયું, આખી રાત એની માળા ફરતી હતી. ઉત્સવ સમયા હોય ત્યારે જો આવો માહોલ હોય અને એમાં દૂર દૂરથી ભક્તો આવતા હોય, ભજનિક ભક્તો હોય, કોઈને માળાનું અંગ હોય, કોઈને તપનું અંગ હોય, આ બધા અમારે ઘણા ભક્તો આવ્યા છે. આ હરિબાપા છે, આ હરે હરે બોલે છે ને, હરે તો બધાય બોલે, પણ એનો હરે એનો પોઈન્ટ તમે જોઈજો, એટલા સમજણવાળા છે. કેવા કેવા ભક્તો! આ ભક્ત એવા છે, પહેલાં તો એના ગુરુ ગિરનારમાં હતા એટલે 15 વર્ષ સુધી ગિરનારમાં સેવા કરી, અને એ સાધુની સેવા અને એનું ફળ પછી સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાણા, અને 35 વર્ષ સુધી ગામડે ગામડે આખા ધારી જિલ્લામાં સ્વાધ્યાય પ્રવૃત્તિ કરી છે એણે, અને પછી સ્વામિનારાયણ ભગવાન એને ઓળખાણા અને એવા સત્સંગી થયા. પૂર્વે એના ગુરુએ શાલિગ્રામ આપેલા, સંતો આશ્ચર્ય થશે, શાલિગ્રામની પૂજા થાય ત્યારે એક પૂજા એવી છે કે શાલિગ્રામને અખંડ મુખમાં પણ રાખતા હોય. ચંદ્રહાસનું એક આપણે આખ્યાન સાંભળીએ છીએ કે શાલિગ્રામને મુખમાં રાખતા. આ હરિબાપાએ 17 વર્ષ સુધી શાલિગ્રામને મુખમાં રાખ્યા છે. 24 કલાક રાત્રે સુવે તો એ કાઢવાનું નહીં ને જમતી વખતે જે કરો એ શાલિગ્રામને નહીં કાઢવાના. અને પછી નીલકંઠધામમાં બહુ સેવા કરતા પછી પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી કીધું કે હવે એ શાલિગ્રામને પૂજામાં પધરાવી દો, મારી આજ્ઞા છે. અરે પછી પણ એવા સાધક તપસ્વી, ગઈકાલે એકાદશી હતી ને, આ તો જાણ ખાતર કહું તમને, દરેક એકાદશીનો આ ઉંમરે લગભગ 82 વર્ષની ઉંમર છે, એકાદશીનો આખો નકોરડો ઉપવાસ કરે 82 વર્ષની ઉંમરે. હમણાં સુધી તો નિર્જળા કરતા, હવે 1 વર્ષથી જળ ધરાવે, બાકી નિર્જળા કરતા. અરે પાછો કેવી રીતે ઉપવાસ કરવાનો ખબર? બાપાની રૂમમાં કોણ છે એને ખબર છે. એકાદશીને દિવસે આખો દિવસ, સવારે 4 વાગે પૂજામાં બેસી જવાનું, રાત્રિના 10 વાગે એની પૂજા પૂરી થાય.
બહાર નીકળવાનું નહીં, બીજી કોઈ વાત નહીં, ને અખંડ મંત્ર જાપ કરવાનો, મહારાજનું ભજન કરવાનું અને ઉપવાસ કરવાનો. પૂછવા આવ્યા કે એકાદશી છે ને, આવું ધામ છે, મને એમ જીવ તણાય છે કથા સાંભળવામાં, હું શું કરું? તો મેં કીધું આવજો. તો બીજો પ્રશ્ન પૂછ્યો કે મારે એકાદશીનું તો 24 કલાક મૌન રાખું છું અને મારાથી રહેવાય નહીં, હરે બોલાઈ જાય તો તમે કયો તો હરે બોલું, માળા તો અગણિત કરીએ છે ને. કહેવાય ને કે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ. ત્યારે વાલા ભક્તજનો એવા ભક્ત છે, આમ શ્વાસ રોકી લઈને તો 10-10 મિનિટ સુધી શ્વાસ ન લે, એટલો તો એને શ્વાસ ઉપર કંટ્રોલ છે, બોલો. ત્યારે આવા ભક્તો ભગવાનનું ભજન કરતા, આમાં તો એક એક અમારે બધા બેઠા છો, કેટલાકના નામ લેવા. અમારે બ્રહ્મસ્વામી કહે છે આશીર્વાદ અપાવો, બધા ભક્તોને દર્શન થાય, આવો હરિબાપા અમારે પૂજ્ય રામાનુજ સ્વામી પાસે પધારો, પૂજ્ય રામાનુજ સ્વામી આશીર્વાદનો હાર પહેરાવશે. આમ તો આવા રત્ન જેવા ભક્તોને કોઈ ઈચ્છા ન હોય, પણ બધાનો રાજીપો થાય અને આપણને પ્રેરણા મળે. આવો અહીં આવો, વાલા ભક્તજનો તાળીઓ પાડીને વધાવીએ. આમ તો આખો મુક્ત કક્ષાનો પરિવાર છે, એના દીકરીને અમારે ગજેરા ભગત સુરતમાં સત્સંગ મંડળના હેડ કહેવાય, એના જમાય દાદા ખાચર જેવું જીવન, અને એમના દીકરી છે એ આખા સત્સંગ મંડળની અંદર સાંખ્યોગી માતાઓ પણ એમને પૂછીને કરે એવું પવિત્ર જીવન. આખો પરિવાર એ મુક્ત કક્ષાનો છે. ત્યારે આ મોટો લાભ જો આ ઉત્સવ સમયમાં આવીએ ને, ત્યારે આપણને આવા બધા ભક્તોના દર્શન થાય, એના જીવન એ નજીકથી જોવા મળે, ત્યારે આ બધી પ્રેરણાઓ આપણને મળે. આજે મહારાજ જ્ઞાનબાગમાં આવ્યા છે, બધી જ તૈયારીઓ થઈ છે, અને એમ કરતાં કરતાં ઉતાસણીનો દિવસ આવ્યો, અને એ વખતે જ્ઞાનબાગની અદ્ભુત શોભા છે, જાણે કે અક્ષરધામ એ જ્ઞાનબાગની અંદર ઉતર્યું હોય. અને એમાં પણ આ ઉત્સવમાં મહારાજને રાજી કરવા માટે વૈરાગ્ય મૂર્તિ એવા નિષ્કુળાનંદ સ્વામી એમણે સરસ મજાનો હિંડોળો બનાવ્યો છે. એવો અદ્ભુત હિંડોળો છે, હિંડોળાને કોઈ જોવે ને તો અંતરમાંથી આમ અહો અહો થાય અને આશીર્વાદ નીકળી જાય કે શું નિષ્કુળાન સ્વામી આ હિંડોળો બનાવ્યો છે. પરમ વૈરાગી અને વિતરાગી સંત, પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહ, શરીર ઉપર 2 લુગડા ઓઢા હોય ને 2 લુગડા સુગાતા હોય, એના સિવાય આ જગતમાં એને ક્યાંય એની પાસે બીજી કોઈ વસ્તુ પદાર્થ ન મળે, એને માન સન્માન આપો તોય ભલે, એને ન આપો તોય ભલે. સ્વામિનારાયણ ભગવાનને તો ગઢડાના મહંત કરવા હતા, પણ બોલે કે મહારાજ આ હાથે તમારી સેવા કરી, આ આંખે તમારા દર્શન કર્યા, પણ આ પૂંઠનો ભાગ એણે શું સેવા કરી કે એને તમે ગાદી આપો છો? આવા પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, જંગલ વસાવ્યો જોગીએ. સ્વામીની બધી આમ એક એક રચનાઓ જોઈએ, અમે રે જડ ભરત, મને સ્વપ્ને ન ગમે સંસાર, અવિદ્યા છે નગટી નાર, પ્રભુથી પાછી જાગ ભાગે, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, કહાં કાષ્ટ ને કહાં કુહાડા, કહાં હે ઘડ નનહારા, જબ તે મોએ સદગુરુ મિલિયા, મિટિયા સર્વે ચાળા, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં વૈરાગ્ય ને ભક્તિની વ્યાખ્યા કરે, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું, એના યથાર્થ દર્શન.
આ નિષ્કુળાનંદ સ્વામીમાં થાય અને વૈરાગ્યની છાંટ સાથેની ભક્તિ. આપણા સંપ્રદાયમાં જે ભક્તિ છે એને આ વિશેષણ છે, વૈરાગ્ય સહિતની ભક્તિ, મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ, ધર્મ મર્યાદામાં વહેતી ભક્તિ. છે તો કલ્યાણ ભક્તિએ કરીને, પણ સંકલ્પ કરે ને 24-24 અવતાર સ્વરૂપોના દર્શન થાય, આ ભક્તિમાં વિશેષતા કઈ? તો કે વૈરાગ્ય સહિતની ભક્તિ છે, ધર્મ સહિતની ભક્તિ છે. અને એ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે પ્રેમની વ્યાખ્યા લખતા હોય ત્યારે એમ લાગે કે ગોપીઓના હૃદયને જ પામીને લખે છે. જગતમાંથી વૈરાગ્ય ને ભગવાનમાં અતિ પ્રીતિ, અને એ પ્રેમનું આ લક્ષણ કે એને અર્થે તદર્થે અખિલા ચારતા, એ ધોલેરા મંદિરની કમાન જુઓ, આ બધું જુઓ ને તો આપણને એ નિષ્કુળાનંદ સ્વામીના એ ભક્તિના મૂર્તિમંત દર્શન થાય. આમ તો પૂર્વે લતીપુરનો આ પરિવાર, લતીપુર ગામનો સ્વામીનો પરિવાર સુથાર ભક્તો, ત્યાં સુથારી કામનો બાપ દાદાનો મોટો વ્યવસાય, ને લાલજી સુથારનો જન્મ તો પછી શેખપાટમાં થયેલો, પણ ત્યાં વામ માર્ગીના ત્રાસથી એના બાપદાતાઓ શેખપાટ આવેલા. નાનપણથી આ સુથારી કામ કરતા, ને આજે પણ શેખપાટ ગામનો ચોરો સ્વામીએ પોતે ચણાવી ને કોતરણીવાળી થાંભલીઓ લાલજી સુથારે પોતે બનાવેલી, અને એના કમાડની અંદર પણ પોતાની અદ્ભુત કારીગરી કરેલી. એટલે આવી કળાનો ભગવાનના મંદિરમાં ઉપયોગ કરવાનો સ્વામીને અભ્યાસ હતો. સાધુ થયા એટલે પછી તો એ બધું મૂકી દીધું હોય, પણ ભગવાનને અર્થે કરવાની ભાવનાને આ ફૂલદોલનો ઉત્સવ આવ્યો. આ ઉત્સવમાં નિષ્કુળાનંદ સ્વામી સેવા કઈ હતી ખબર? મુખ્ય વિભાગ ઉતારાની. ઉતારાની સેવા નિષ્કુળાનંદ સ્વામીની હતી, ને તોય સ્વામીએ મહારાજને માટે સમય કાઢી અને એવો સરસ મજાનો 12 બારણાનો હિંડોળો બનાવ્યો, અને એવો સરસ મજાનો કરજીસણના કાશીદાસભાઈ સુથાર સ્વામી સાથે બહુ હેદ, અને આ હિંડોળામાં એણે રંગકામ કરેલું, અને એવો સરસ મજાનો હિંડોળો તૈયાર થયો. એટલે મહારાજને નિષ્કુળાનંદ સ્વામી કહેવા લાગ્યા, મહારાજ હે પ્રભુ પધારો. જ્ઞાન જ્ઞાન બાગે જય નિષ્કુળાનંદ, કહે કૃષ્ણને હે જગવંદ. પ્રભુ આપ ત્યારે પધારો, સજો છે અમે હિંડોળો સારો, તેમાં આવીને આપ બિરાજો, કરે દર્શન સર્વે સમાજો, સુણી શ્રી હરિએ સજી સવારે, જ્ઞાન બાગે ચાલા ગીરધારી. અને મહારાજ જ્ઞાન બાગે ગયા છે, અને જેવા જ્ઞાન બાગે જ્યાં આંબા પાસે હિંડોળો બાંધેલો ત્યાં વિવિધ પ્રકારના વાજા વાગે, છત્ર ચામર છાજે, હરિજન કીર્તન ગાય, સૌને આનંદ થાય. અને ચિદાનંદ સ્વામી હતા, એણે નોબતો વગાડી દાંડી ઉપર હાથ માર્યો, અને એવી નોબત વગાડી, ઘંટ વાગ્યા હો ભેગા, નોબત બજાવી, કરે દર્શન જન દોડી આવી, નિષ્કુળાનંદે વિનતી કરી, હિંડોળામાં બિરાજો હરિ. હે મહારાજ, હવે રહેવાતું નથી, પ્રભુ આપ હિંડોળામાં વિરાજમાન થાવ, હવે પ્રભુ વાર ન લગાડો. અને મહારાજ પેલા તો બિરાજતા પેલા મહારાજ આમ હિંડોળા પાસે આવીને ઉભા રહી ગયા, ને હાથ અડાડ્યો, બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. એમ નહીં બે,
હિંડોળા પાસે મહારાજ આવીને ઉભા રહ્યા અને હિંડોળાની શોભા જોઈ, અને મહારાજ કહે, સ્વામી આ હિંડોળો તો બહુ સરસ થયો. સરસ મજાની કોતરણી લાકડાનો એ હિંડોળો. અને આ સંતો એવા હતા કે મહારાજ આમ વખાણે છે તો એને એનો અહોભાવ નથી, હાથ જોડી મસ્તક નમાવી પ્રભુના રાજીપાના શબ્દોને ધારે છે કે પ્રભુ આ તમારી કૃપાથી તમને રાજી કરવા કર્યો છે. આ સંતો તો મહારાજનો એવો મહિમા જાણતા હતા કે આ પ્રભુને માટે તો આખું બ્રહ્માંડ સેવામાં લગાડી દઈએ તો એ ઓછું છે, એટલો મહિમા એ હૃદયથી સમજતા હતા. ને એટલે તો ગોપાળાનંદ સ્વામીએ પણ કીધું ને કે પુરુષોત્તમ નારાયણા ભૂમંડળમાં આવ્યા પણ આપણે જોઈએ એવા સેવી ન શક્યા. હા, જોઈએ એવા સેવી ન શક્યા. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે કે આપણે પ્રગટ હતા ત્યારે તો માયના જ નહીં કે પત્તર રાખો તો કોઈ તૈયાર થયા નહીં. આવી ઘણી વાતો લઈ ત્યારે આ નારાયણને અર્થે તો સર્વસ્વ ન્યોછાવર કરી દઈએ ને તોય ઓછું છે. અને એવી અદભુત શોભા જોઈ અને મહારાજે વખાણી, કેવો હતો એ હિંડોળો. તેની રચી હતી રચનાય, પાર હતા તેને પારણ રૂડ કમનદાર કરેલ. કેટલા બારણા હતા હિંડોળાને? 12 બારણા. ઇતિહાસમાં પહેલી વહેલી વાર આવી વિભાવના. આ દુનિયામાં કોઈ પણ ઘટના બે વાર ઘટે છે, એક વાર આપણા હૃદયમાં ઘટે છે પહેલી વાર ને પછી બહાર બને છે. ગમે એ સર્જન પહેલા અંદર થાય છે, આપણને જેવું દેખાય વિઝ્યુલાઇઝેશન આવે અને પછી એ ઘટના બહાર ઘટતી હોય ત્યારે આ સંતનો ભાવ કેટલો ખીલતો હશે કે એ જમાનામાં બિયોન્ડ અવર ઇમેજિનેશન સ્વામીએ 12 બારણાના હિંડોળાની પરિકલ્પના કરી. અને કેવો હતો? ફૂદડીઓ સોના તણી સારી શોભતી માહી મઢેલ, બાર બારણા રૂડી કમાનો ફૂદડીઓ સોના. સૂરજ સોમ પ્રકાશ કળશ લટકે દેવના જેવા સૂરજ સોમ પ્રકાશ. ફૂદડીઓ કળશ એની અંદર લટકેલા અને ઉપર ઘુમ્મટ ઉપર એક સોનાનો કળશ મૂકેલો. હિંડોળાની ચારે બાજુ છજા કર્યા હતા અને વચ્ચે એક ઘુમ્મટ અને એક ઘુમ્મટ ઉપર સોનાનો કળશ અને એની ઉપર સોનેરી વસ્ત્રની ઝાલર લગાવેલી અને એક એક મોતીડાને આમ પરોવી પરોવીને માળા બનાવેલી, એ માળાઓ ચારે બાજુ લટકાવેલી, તોરણ બાંધેલા અને એની વચ્ચે આમ 12 બારણાને એવો સરસ મજાનો હિંડોળો. કેવો લાગતો હતો? વિમાન જે વિબુધો તણા તેની આગળ જાખા જણાય, કારીગરી તેની નિરખતા વિશ્વકર્મા તે વિસ્મિત થાય, કારીગરી તેની નિરખતા વિશ્વકર્મા તે વિસ્મિત થાય. કારીગરી જોઈને વિશ્વકર્મા એ વિસ્મિત થઈ જાય કે આવો હિંડોળો
છે આજ છત્રી જે હસ્થળે એથી અગ્નિ દિશામાં જારે ઉત્તમ બે આંબા હતા એક એક તણે અનુસાર. આજે પણ વાલા ભક્તજનો મહારાજે મહારાજને જ્યાં હિંડોળે ઝૂલાવેલા મોટી છત્રીની અગ્નિ દિશામાં જ્યાં બે આંબા હતા એ આંબાની જગ્યાએ પણ આજે મોટી છત્રી છે, ચરણારવિંદ પધરાવેલા છે, બાર બારણાના હિંડોળે મહારાજ ત્યાં ઝૂલેલા. આંબા કેવા? બિહારી લાલજી મહારાજ લખે, ચતુરાના ને ચતુરાઈ થી જાણે રૂડા રચેલા હોય અવની ઉપર ઓગિયા પણ મુક્ત હતા બેસોય. ચતુરાનંદ એવા બ્રહ્માજીએ જાણે ખૂબ ચતુરાઈ વાપરીને રચ્યા હોય, અવની ઉપર અવતરેલા પણ હતા બંને મુક્ત એવા બંને બાજુ બાજુમાં ઉભેલા એ આંબા. સરસ મજાની ડાળ હતી. હવે આંબા એવા હોય તો એને જોઈને મન થાય કે અહીંયા લટકાવીએ. એવા આંબા હિંડોળાના તો ભાગ્યનો પાર નથી, પણ બધાય સંતો ભક્તો એ આંબા સામે જોઈને અમી દ્રષ્ટિ વરસાવે છે કે આ જીવો ભાગ્યશાળી ખરા. હો મહારાજ, આમ કૃપા દ્રષ્ટિ વરસાવતા આમ હિંડોળાની બાજુમાં ઉભા છે નિષ્કુળાનંદ સ્વામી. જરિયાના વસ્ત્ર જડેલો, ગાલીચો ગોઠવી પાથરેલો, મોભ સાથે છે બાંધ્યો હિંડોળો, શોભે સુંદર ઊંચો ને પોળો. આવો સરસ મજાનો હિંડોળો બાંધેલો. મહારાજ આપ હિંડોળે પધારો. અને એવો સરસ હિંડોળો બાંધેલો જુઓ વાલા ભક્તજનો, એ બાર બારનો હિંડોળો આમ ગોળ ગોળ પણ ફરતો અને આગળ પાછળ પણ જતો. અમારે હરિકૃષ્ણ ઝોનના ભક્તોએ ભાવના કરી કે કેવો હશે, અને જાતે મિકેનિઝમ ગોઠવીને આવો સરસ મજાનો હિંડોળો તૈયાર કર્યો છે. આખી રાત્રિ જાગીને પોતે આવો બનાવ્યો. અમારે સંત સ્વામી શ્યામ સ્વામીને તેટલો ગમી ગયો, હવે અમે લઈ જવા નહીં દઈએ. તો કે કૃષ્ણાર્પણ સ્વામી. ત્યારે આવો સરસ મજાનો હિંડોળો છે, વિનંતી કરું બ્રહ્મસ્વામી પધારો ચાંદલા કરવા. પૂજ્ય રામાનુ સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ. વાલા ભક્તજનો આવો, રમેશભાઈ તમે પણ આવો. સરસ મજાનો જ્યારે આવો હિંડોળો છે ને, ત્યારે ચાંદલા કરી શ્રીફળ વધેરીને આપણે હિંડોળા ઉત્સવનો પ્રારંભ કરવો છે. હો આ હિંડોળો એ કાયમ હરિકૃષ્ણ મહારાજની સેવામાં. ત્યારે આવો અક્ષરવિહારી સ્વામી, તમે પધારો સાથે. હે ત્યારે વાલા ભક્તજનો તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાદ ભવ જીવ ગોચરમ ઇતિ યકુરુતે ક્રતોત્સવમ સહજાનંદ ગુરુમ ભજે. બોલો હરિ કૃષ્ણ મહારાજ જની જય. સ્વામિનારાયણ ભગવાનના નામના જય જયકાર થયા. અને ભગવાન સ્વામિનારાયણ હિંડોળાની અંદર વિરાજમાન થયા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ દિવ્ય દ્રશ્યને વધાવીએ. અને વાલા ભક્તજનો આ દિવ્ય હિંડોળો અમારે સંતોને વિનંતી છે, બે મિનિટ ત્યાં રહ્યો, આ હિંડોળામાં મહારાજને ઝૂલાવીને જવાના છે. વાલા ભક્તજનો આવો સરસ મજાનો હિંડોળો, મહારાજ એક અને હિંડોળામાં દરવાજા બાર, એટલે નીચે દોરી છે સ્વામી, દોરીથી ઝૂલાવાનો છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને ભક્તોની ભાવનાથી બાર સ્વરૂપ ધારણ કર્યા છે.
બોલીએ સ્વામિનારાયણ ભગવાન ની જય. હવે તાળીઓથી વધાવો લ્યો. આ તમે જુઓ, બાર બાર સ્વરૂપે મહારાજ ઝૂલતા જાય, અંદર પણ ઝૂલે ને આમ પણ ઝૂલે. હવે બંધ ન થવી જોઈએ તમારી તાળી. હા, આ કેવું અદ્ભુત દિવ્ય દર્શન વાલા ભક્તજનો મહારાજ આપણને આપી રહ્યા છે. ભલા સુરત ના જન આવ્યા, જરિયાની પોશાક તે લાવ્યા, સારો જામો તથા સુરવાળ પહેરાવો પ્રભુને તે કાળ. આ સુરતી બેઠા છો ને, આ બાર બારણાના હિંડોળામાં ભગવાને સુરતનો પોશાક ધારણ કર્યો છે. ધરમપુરથી આવ્યા ત્યારે ધરમપુરના રાજરાણી કુશળ કુંવરબાઈએ મહારાજને મુગટ અર્પણ કરેલો. આજે અક્ષરભુવનમાં દર્શને જાઓ તો સામે જે મુગટના દર્શન થાય છે, એ મુગટને મસ્તક ઉપર ધારણ કરી અને મહારાજ હિંડોળામાં ઝૂલેલા. ધર્મપુરમાં ધર્યો હતો જે હ, માથે મુગટ ધરાવ્યો તે હ, વટપુર અમદાવાદ કેરા લાવ્યા હરિજન ઘાટ ઘણેરા, પડા વેઢ વીટી બાજુ બંધ બાંધી સારું શેલું ધર્યું કંદ, રૂડો રેટો તે કેડે બંધાયો, હાર મોતી નો હૈ એ ધરાવ્યો, રૂડી રૂપાળી મોરલી જે હ, બીજે હાથ ધરી હરિતે હ, પ્રભુની પૂજા બહુ જન કરે, વસ્ત્ર ભૂષણ ધન ભેટ ધરે, હરીને ચડાવે કોઈ હાર. શું પહેરાવે? જાણે મધમાખીનો પૂડો હોય એમ ચારે બાજુથી. હવે તો બારે બાર બારણે દર્શન થાય છે અને બાર સ્વરૂપે ભગવાન વિરાજે છે એટલે બધી બાજુથી ભક્તો ઉમટી પડ્યા. લ્યો પ્રભુ મારી આ વસ્તુ, લ્યો પ્રભુ સાકરનો પડો, પ્રભુ શ્રીફળ સ્વીકારો, મહારાજ તમારા માટે હાર લાવ્યો, ઉતરી લાવ્યો, લ્યો પ્રભુ આ ફળ. અને એક એક બાર બાજુથી અર્પણ કરીને મહારાજ બાર બાર સ્વરૂપ ધારણ કરી અને હજારો ભક્તોની ભાવના અંગીકાર કરે છે. હરીને ચડાવે કોઈ હાર, હાર નો થયો ત્યાં તો અંબાર, હાર નો ઢગલો થઈ ગયો. અને આજુબાજુમાં આવે કોઈ આરતી લઈને આવ્યા હોય તો વાટ હળગાવે, પવનથી ઠરી જાય તો વળી આમ હાથ રાખીને પ્રગટાવે ને વળી પાછા આરતી જગાવે. અને આ મહારાજને એક આરતી બોલ્યા, બે કડી બોલ્યા, અગડમ બગડમ આરતી હાલે, બધું હાલે. કોઈ ઘણી ખમ્મા કહીને મહારાજની આગળ રાજા ધીરાજ સ્વામિનારાયણ ભગવાનને ભક્તોના ભાર, સંત જનના સ્નેહી, લાખો જીવોના તારણહાર એવા સ્વામિનારાયણ ભગવાનને, ભક્ત વત્સલ એવા ભગવાનને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. સરસ મજાની એ છડીઓ પુકારે અને એ ગવૈયાઓ ઢોલ શરણાઈ વગાડે, વાજિંત્રો વગાડે ને આવો આનંદ. સોટી ગુથેલી સોનાની તારે આપી હાથમાં હરીને તેવારે. એટલા બધા હાર પહેરાવે ભક્તો એટલે મહારાજ અકળાઈ ગયા. અમે આટલા બધા હાર તો કેમ સ્વીકારીએ? એટલે સ્વામિનારાયણ ભગવાને સોટી ગૂંથેલી સોનાને તારે આપી હાથમાં હરીને તે વારે. મહારાજને આપી હરીને એક હાથમાં આપીને સોટી થઈ ગઈ બાર સ્વરૂપે. અને પછી તો છડીથી મહારાજ બધાના હાર સ્વીકારે અને હાર સ્વીકારે ભક્તને આમ હાથ કરીને સંતોષ આપે ને વળી પાછો આમ હાર સ્વીકારી અને આમ નજર કરતા હોય ફર ફરતો આમ ઘા કરે, ભગવાન ધારે ને એના કંઠમાં જઈને જ હાર ઉભો રહે. હરિલીલા કલ્પતરુમાં પ્રસંગ બહુ સરસ છે. મહારાજ છડીથી હાર સ્વીકારે છે એમાં અચિંત્યાનંદ વર્ણિત છે. એણે લખ્યું કે મહારાજ છડીથી હાર કેમ સ્વીકારે છે? તો કે છડી છે એ ભગવાનની આજ્ઞાનું પ્રતીક છે. છડીથી રક્ષા પણ થાય અને છડીથી તાળન પણ થાય.
એટલે કોઈની રક્ષા કરવી હોય તો રક્ષાય થાય, ધર્મો રક્ષતિ રક્ષિત, અને ધર્મનું પાલન ન કરે તો દંડ પણ છડીથી જ થાય. એમ ભગવાન પોતે છડી હાથમાં રાખે છે, આજ્ઞા લોપે અને મહારાજ દંડ આપે ને પાલન કરે, એની રક્ષા કરે. ત્યારે આ છડીમાં આવેલો હાર આમ મહારાજ ફેરવતા ફેરવતા જેના ગળામાં નાખે એનો અર્થ એ થાય કે આ સંત કે આ ભક્ત જેના ગળામાં હાર જાય છે એ તો અમારી આજ્ઞાની નકશીખ મૂર્તિઓ છે, માટે અમે એને હાર પહેરાવીએ છીએ. આવો સુંદર મર્મ અચિંત્યાનંદ વર્ણીય કર્યો. અને મહારાજે થોડી વાર હિંડોળાને ઊભો રાખ્યો અને બ્રહ્મચારીને કે આ કેવો મુગટ લઈ આવ્યા છો, આ થોડી વાર હોય તો બરાબર, પણ આટલા બધા ભક્તો આવે છે ને હિંડોળે ઝૂલવાનું, આમાં સમય ક્યારે જાય કંઈ ખબર પડતી નથી, એટલે અમારા ભારે થઈ ગયું છે માથું. એટલે કુશળ કુંવરબાઈનો જે મુગટ હતો, કારણ કે એ તો ભાઈ મોટા માણાનું બધું મોટું હોય, એટલે લઈને હેઠે મૂક્યો અને પછી સુરતના ભક્તો જે મુગટ લાવ્યા હતા ને એ ધારણ કર્યો. જો સુરતીઓ તાળી પાડવા મળ્યા. હા, અને પછી તો એવો ઉત્સવ જામ્યો, એવો ઉત્સવ જામ્યો, કયો ને હવે અમને તેમ પગ અમારા નાચવા થનગને છે. ત્યારે થાવ ઊભા થોડી વાર, લાગે વૈકુંઠ થી રૂડું વડતા, હે લાગે વૈકુંઠ થી રૂડું વડતા, ડોળે હરે ઝૂલતા રે, લાગે વૈકુંઠ થી રૂડું. ભક્તજનો, વડતાલ ધામ જેવું પવિત્ર તીર્થ ને આવો ઉત્સવ જામ્યો છે, ત્યારે થોડી વાર મને લાગે છે કે પગ મોકળા કરવા છે ને. હા, મોટો રાઉન્ડ કરો થોડોક મોટો, અને મોટો રાઉન્ડ કરીને બધાએ હાલવાનું ઓછું ને નાચવાનું જાજો. જ્યાં ખૂણે જગ્યા મળે ત્યાં આ તમારો આનંદ ઉત્સાહ ઉમંગ જોઈ, કેમેરામાં જોઈ, અને દેશ વિદેશમાં રહેલા બધા પસ્તાવા જોઈએ કે અમે રહી ગયા, સમજ્યા ને તમે. અને એને દોડીને આવવાનું મન થઈ જવું જોઈએ કે ત્રણ દિવસ બાકી છે ત્યાં પહોંચી જાય. અને આ વડતાલ તો એવી જગ્યાએ છે, કાઠિયાવાડ હોય કે દક્ષિણ ગુજરાત, બધાનું સેન્ટર છે. વારી વારી જાઓ તો વાલા રે વારણે.
જેતે જોલાવા આવશે અને ધીરે ધીરે હરિભક્તો જોડાતા જશે.
સ્વામિનારાયણ.